આજે ફ્રેન્ડ્સ આપણે ચેપ્ટર 18 ન્યૂ ચેપ્ટર આપણે શીખીશું ચેપ્ટર 18 ગામ ગામના પાણી ફ્રેન્ડ્સ આ ચેપ્ટર ની અંદર આંધ્રપ્રદેશના એક વિલેજ ની વાત કહેવામાં આવી છે આ વિલેજ માં જે ક્લીન વોટર હોય છે તેમાં ડર્ટી વોટર મિક્સ થઈને આવે છે તો ફ્રેન્ડ્સ ત્યાં વિલેજ ના લોકો પાસે કોઈ ચોઈસ હોતી નથી તેઓને આ ડર્ટી વોટર પીવું પડે તેમ હોય છે ફ્રેન્ડ્સ તમે જાણો છો કે ડર્ટી વોટર પીવાથી ઘણી બધી બીમારીઓ થાય છે અને ડાયરિયા થાય છે વોમિટિંગ થાય છે તો આ ચેપ્ટરમાં આપણે જોઈશું કે કેવી રીતના શું કરે છે લોકો ફ્રેન્ડ્સ અને હવે આપણે ડર્ટી વોટર આપણા બોડીને કેવી રીતે હાર્મ એટલે નુકસાન કરે છે તો તેના વિશે પણ આપણે ચર્ચા કરીશું તો ચાલો આપણે ચેપ્ટર તરફ જઈએ ક્રિપલ બુક રીડ કરતી હતી ત્યારે તેને ડોર પર એક અવાજ સાંભળ્યો તો તેને જોયું કે કોઈ ગેસ્ટ આવ્યા છે પપ્પાએ ગેસ્ટને કહ્યું વેલકમ વેલકમ આવકાર આપ્યો આપણા ઘરે કોઈ પણ ગેસ્ટ આવે તો આપણે એમ કે ને આવો 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 વેલકમ તેવી રીતના તેના ફાધરે ગેસ્ટને આવકાર આપ્યો તેમણે રૂચનને તેમના માટે કોલ્ડ ડ્રિંક્સ લાવવા કહ્યું ફ્રેન્ડ્સ આપણા ઘરે કોઈ પણ આવે એટલે આપણે તેને પહેલાં પાણી આપીએ પછી ઠંડુ આપીએ તો તેવી રીતના તે રૂચનને કોલ્ડ ડ્રિંક્સ લાવવા કહ્યું ગેસ્ટે કહ્યું કે હું કોલ્ડ ડ્રિંક્સ પીનું લઈશ નહીં કોલ્ડ ડ્રિંક્સને હું લઈશ નહીં મને ખાલી વન ગ્લાસ પાણી આપજો તો ફાધરે કહ્યું આજકાલ અમને જ પીવાલાયક પાણી મળતું નથી અને તે એકદમ ક્લીન પણ દેખાતું નથી ફ્રેન્ડ્સ ઘણા બધા વિલેજમાં કેવું હોય છે કે પાણી હોય છે ખરી પાણી આવતું હોય છે પણ કેવું હોય છે એકદમ ક્લીન નથી હોતું ડર્ટી વોટર આવતું હોય છે કે કંઈક બે પાણી મિક્સ થતા હોય એટલે પાણી ગંદુ હોય એ પ્રમાણેનું આવતું હોય છે તો તે એના ફાધર કહે છે કે અમારે અહીંયા પાણી ચોખ્ખું નથી આવતું તો સારું રહેશે જો તમે તે પાણી ન પીવો કે અમારી પાસે તો છૂટકો જ નથી કે એ લોકો જે પાણી આવતું હોય તે લોકોને જ પીવું પડે બાકીને લોકો પાસે કોઈ ચોઈસ હોતી નથી એટલે એ લોકો આ જ પાણીને પીતા હતા એટલે આવું પાણી પીવું પડે છે કોણ કહે છે ફાધર તે ગેસ્ટને કહે છે કે તમે પાણી નહીં પીશો તમે કોલ્ડ ડ્રિંક્સ પી લો તો ફ્રેન્ડ્સ હવે આપણે જે ડર્ટી પાણી હોય છે તે બોડીને કેવી રીતે નુકસાન કરે છે એવા થોડા ક્વેશ્ચન છે તે આપણે થોડી ડિસ્કસ કરીશું તો ચાલો આપણે થોડા ક્વેશ્ચન આન્સરને ડિસ્કસ કરી ચર્ચા કરીએ ચાલો ફર્સ્ટ ક્વેશ્ચન છે કે ડર્ટી વોટર આપણા બોડીને કેવી રીતે હાર્મ અને નુકસાન કરે છે તો ડર્ટી વોટરમાં ઘણા બધા જર્મ્સ હોય છે અને કીટાણુ પણ હોય છે જો જે આપણા બોડીમાં જઈને ઘણી બધી બીમારીઓ ફેલાવે છે બીમારી એટલે સિક બીમારીને શું કહેવાય ઇંગ્લિશમાં સિક કહેવાય તો તે ઘણી બધી બીમારીઓ ફેલાવે છે જેથી જો ડર્ટી વોટર પીએ તો તે ઘણી બધી બીમારીઓને તે આમંત્રણ આપવું તેના જેવું થાય છે ચાલો સેકન્ડ છે કે આવા પાણીથી કોઈ બીમાર થયું હોય એવા કોઈને તમે જાણો છો તો તેના વિશે વાત કરીએ તો ફ્રેન્ડ્સ એવા તો બધા આપણી આજુબાજુ તો એવા બીમાર થયા જ હશે જેના લીધે કે ઘણા જે નાના બાળકો હોય છે તો જે ગંદુ પાણી પીવાથી તે બીમાર પડી ગયા હશે તો તેઓને પેટમાં દુખાવો લૂઝ મોશન વોમિટિંગ આ બધું જે આપણે જે ગંદુ ડર્ટી વોટર પીવાથી જ આ બધા રોગ થાય છે તો તેવું આપણે આજુબાજુ તમે જોયું હશે ઓકે તો થર્ડ છે ક્રિપલના હાઉસમાં જ્યારે ગેસ્ટ આવ્યા તેમણે ગેસ્ટને પાણીના બદલે કોલ્ડ ડ્રિંક્સ માટે પૂછ્યું કારણ કે તેમણે વિચાર્યું કે આવું પાણી ના પી શકાય ફ્રેન્ડ્સ આપણે તો પી શકીએ પણ જ્યારે આપણા ઘરે કોઈ ગેસ્ટ આવ્યા હોય તો ત્યારે આપણે તેને આવું પાણી ન અપાય તો તમારા વિચારે ક્રિપલના ફેમિલી તેમના પોતાના પીવાના પાણી માટે શું કરવું જોઈએ ફ્રેન્ડ્સ ખબર છે આપણે આગળ ચેપ્ટર શીખેલા હતા કે પાણીને ક્લીન કરવા માટે ઘણી બધી હોય છે આપણે એને ઉકાળીને પી શકાય અથવા તો આપણે ઘરમાં આરો મૂકીને પણ પાણીને ક્લીન કરી શકાય પછી ટેબ્લેટ આવે છે તે ટેબ્લેટને નાખવાથી પણ પાણી ક્લીન થાય છે આ બધા આપણે તે પાણીને ક્લીન કરવા માટેના કારણો જોયા હતા તો ફ્રેન્ડ્સ તો ક્રિપલના ફેમિલીએ પણ પાણીને ક્લીન કરવા માટે તેમને શું કરવું પડે પાણીને ઉકાળીને તેને ફિલ્ટરિંગ કરીને એટલે ગારીને તેને પીવું જોઈએ એટલે આ રીતે લખવાનું
પછી છે ગેસ્ટે કોલ્ડ ડ્રિંક લેવાની ના પાડી, તેમણે આવું કેમ કર્યું હશે? વિચાર્યું તમે એવું કંઈ? તો ફ્રેન્ડ્સ, ગેસ્ટે કહ્યું કે હું કોલ્ડ ડ્રિંક્સ નથી પીતો, તો આવું શું કામ કહ્યું હશે? તો ફ્રેન્ડ્સ, કોલ્ડ ડ્રિંક્સ પણ આપણા બોડી માટે તે હેલ્ધી નથી હોતું, તે કોલ્ડ ડ્રિંક્સ પણ એ જંક ફૂડ હોય છે, તેથી તેણે ના પાડી હશે. તો ફ્રેન્ડ્સ, આ રીતના પણ તમને ક્વેશ્ચન આન્સર પૂછાય. તો ચાલો હવે આપણે બીજો એક ટોપિક પર આગળ વધીશું. ચાલો ફ્રેન્ડ્સ, હવે છે વોટરની ગેમ. ઉત્તર ગુજરાતમાં એકદમ બિગ વોટર પાર્ક છે. વન ડે સચિન અને નીરુ તેમના પેરેન્ટ્સ સાથે વોટર પાર્ક ગયા હતા. ફ્રેન્ડ્સ, તમે પણ તમારા પેરેન્ટ્સ સાથે વોટર પાર્ક ગયા હશો, ત્યાં તમે ખૂબ જ મજા કરી હશે. અને તમને ખબર જ છે કે વોટર પાર્કમાં શું હોય છે, ઘણી બધી રાઇડ્સ હોય છે, ઘણા બધા ફાઉન્ટેન હોય છે, તેમાં શું થાય છે, બધાને નાહવાની, ખૂબ મસ્તી કરવાની, ખૂબ જ મજા આવે છે. તો તેવી રીતના સચિન અને નીરુ પણ તેમના પેરેન્ટ્સ સાથે વોટર પાર્ક ગયા હતા અને ત્યાં પણ ઘણા બધા ફાઉન્ટેન હતા. નીરુએ કહ્યું, જો સચિન, પાણીમાં કેટલી બધી રાઇડ્સ છે. તો તમે પણ ગયા હશો, ત્યાં પણ તમે જોઈ હશે ઘણી બધી રાઇડ્સ હોય છે પાણીમાં, કે તમે ઉપરથી સ્લાઇડિંગ કરતા હોય તો ડાયરેક્ટ ક્યાં પાણીમાં પડી જવાય છે. તો આ બધી આવી ઘણી બધી જુદી જુદી રાઇડ્સ હોય છે. તો ત્યાં સચિન અને નીરુ બંને તે વોટર પાર્કના રાઇડ્સ પર જાય છે. આ બાજુ એકદમ મોટા તળાવ. સચિને કહ્યું, છપ 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 છપ. સચિન શું કરતો હતો, એ તળાવમાં છપ છબા કરતો હતો. બંનેએ પાછો જોયું તો ઝૂમ અવાજ કરતાં પોળી સ્લાઇડિંગમાં ઝડપથી સ્લાઇડ કરતા ચિલ્ડ્રન્સો પાણીમાં પડ્યા હતા. જો ફ્રેન્ડ્સ, પિક્ચરમાં દેખાય છે ને, એક પોન્ડ જેવું, એટલે મોટો તળાવ જેવું, એટલે પાણી જેવું પાણી હોય છે, ત્યાં સ્લાઇડિંગ હોય છે. તો ત્યાં સ્લાઇડિંગ કરતાં કરતાં બધા બાળકો કેમાં પડે છે, પાણીમાં. હવે તમે પણ ગયા હશો અને તમને ખૂબ જ મજા આવી હશે, હા ને? અને સચિન સ્લાઇડિંગમાં ખૂબ જ ઊંચે ગયો અને થોડીક જ ક્ષણોમાં તે ડબાક કરતો પાણીમાં પડ્યો. અને નીરુ તો એકદમ આશ્ચર્ય થઈ ગઈ, એકદમ ચીઝ પાડી. એને શું થયું કે તમે જો એકદમ બીક ઉપર એકદમ ઊંચે જાઓ અને સ્લાઇડિંગ કરો પાણીમાં પડો, તો ડાયરેક્ટ તમે પહેલાં તો પાણીની અંદર જ જાઓ, પછી ધીરે ધીરે ઉપર આવો. તો તેવી રીતના નીરુને તો એકદમ આશ્ચર્ય થઈ ગયા અને તેને એકદમ જોરથી ચીઝ પાડી. પછી તરત જ તેમણે પાર્કની બહાર ખૂબ જ મોટો અવાજ સાંભળ્યો. થોડીક વાર થઈ તો તે જે પાર્ક હતું, વોટર પાર્ક, તેની બહારની સાઈડ ઘણા બધા અવાજો સંભળાતા હતા. દરેક જણ ફટાફટ તે દરવાજા તરફ દોડ્યા. ત્યાં ઘણા પીપલ્સ, ત્યાં ઘણા બધા લોકો હતા અને ત્યાં ખૂબ જ ગ્રુપમાં, બહુ બધા ગ્રુપમાં લોકો ઊભેલા હતા. તો ત્યાં જોયું તો ઘણા બધા ખાલી ડોલ, એમ્પ્ટી બકેટ અને પોટ લઈને ઊભા હતા. અને એક સ્મોલ ચિલ્ડ્રન્સ ખાલી બોટલ લઈને તેની માતા સાથે વર્ગેલું હતું. અને સચિનની માતા હતી, તે જે ગ્રુપમાં એક વુમેન હતી, મહિલા હતી, તેની પાસે ગઈ અને તેને પૂછે છે કે શું વાત છે, શું થયું? તો ત્યારે તે મહિલા એકદમ ગુસ્સાથી આન્સર આપે છે કે તમે પૂછો છો કે શું વાત છે, એમ કે અમારા વેલમાં પાણી નથી, એમ કે વીકમાં વન ડે પાણીનું ટેન્કર આવે છે, તો આજે એ ટેન્કર પણ આવ્યું નથી અને તમે મને પૂછો છો કે શું થયું, એમ કે આજે તે અને અહીં આટલું બધું પાણી તમે કેટલું વેસ્ટ કરો છો, જે વોટર પાર્કમાં તમને ખબર છે ફ્રેન્ડ્સ, સૌથી વધારે પાણી વોટર પાર્કમાં યુઝ થાય છે. અને તે કહે છે કે અમને તો આજે એક વીક સુધી અમને પાણી નથી મળ્યું અને અમારું જે પાણીનું ટેન્કર આવે છે તે આ ફેરી અને ટેન્કર પણ નથી આવ્યું, અમને પીવાનું પાણી નથી અમારી પાસે અને તમે આટલા બધા વોટર પાર્કમાં આટલું બધું પાણીને વેસ્ટ કરો છો, એમ કે તો અને તમે લોકો આ જે પાણીની અંદર તમે રમો છો અને એન્જોય કરો છો, એમ કે તો અમે શું કરીએ, તમે કહો, એમ કે આ રીતે પેલી મહિલા તે કોના, સચિનની માતા સાથે વાત કરે છે. ફ્રેન્ડ્સ, જોયું ને, ઘણા લોકોને તો પાણી પણ નથી મળતું, પણ આપણે આવી બધી વોટર પાર્ક હોય છે, પછી આપણા ઘરમાં પણ પાણીનો વેસ્ટ કરતા હોય છે, નળ ઓપન કરીને ચાલ્યા જતા હોય છે,
તો કેવી અને ઘણા લોકોને તો પાણી પણ મળતું નથી આપણે જોયું ને. તો ફ્રેન્ડ્સ, તો આપણે આના પરથી શું શીખવાનું કે આપણે કોઈ પણ દિવસ પાણીનો વેસ્ટ કરવો નહીં. ચલો આપણે એને લગતા થોડા ક્વેશ્ચન આન્સર જોઈશું. ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે થોડા ક્વેશ્ચન આન્સરને જોઈશું. તો તમને ફર્સ્ટ એવું પૂછાય કે તમારા હાઉસમાં ક્યારેક વોટરની શોર્ટેજ એટલે પાણીની અછત થઈ છે? તો ક્યારે? તો જ્યારે આપણા હાઉસમાં જ્યારે પાણી ન આવે અથવા તો ટેન્કમાંથી પાણી ફિનિશ થઈ જાય. તમને ખબર છે ને કે આપણા હાઉસની ઉપર ટેન્ક, પાણીની ટેન્ક હોય છે, તો તેમાં પાણી નહીં હોય તો આપણને ખૂબ જ મુશ્કેલી પડે છે, ખૂબ જ ડિફિકલ્ટ પડે છે. તો ત્યારે આપણને પાણીની અછત થાય છે. ઓકે, હવે તમને એવું પૂછે તો ત્યારે તમે શું કરો છો જ્યારે તમને પાણીની અછત હોય છે, ઘરમાં પાણી નહીં આવતું હોય તો ત્યારે તમે શું કરશો? તો ફ્રેન્ડ્સ, ત્યારે પ્રાઇવેટ વોટર ટેન્કર આવે છે, હોય છે, તેને બોલાવીને તેને પૈસા આપીને આપણા વોટર ટેન્કમાં પાણીને ખાલી કરાવીએ છીએ. ઓકે, ચલો ફ્રેન્ડ્સ, પછી એવું પૂછાય કે તમે ક્યારેક પાણીમાં રમ્યા છો? તો ક્યાં અને ક્યારે? તો ફ્રેન્ડ્સ, તમે રમ્યા જ હશો, હા ને? તમે તમારા પેરેન્ટ્સ સાથે ગયા હશો વોટર પાર્ક, તો ત્યારે તમે પણ પાણીમાં રમ્યા હશો. જેવી રીતના લેસનમાં સચિન અને કોણ રમે છે, નીરુ, બરાબર, તે લોકો પણ વોટર પાર્કમાં પાણીમાં રમ્યા હતા. તો ફ્રેન્ડ્સ, તમે પણ રમ્યા હશો. ચાલો પછી તમને એવું પૂછાય કે તમને ક્યારેક પાણીમાં રમવાની ના પાડવામાં આવેલી છે? તો કેમ ફ્રેન્ડ્સ? તો ફ્રેન્ડ્સ, જ્યારે વિન્ટર સિઝનમાં અને રેની સિઝનમાં પાણીમાં રમવું એ બીમારીને બોલાવવું તેના જેવું થાય છે. જ્યારે વિન્ટર સિઝનમાં બહુ જ ઠંડી હોય છે ફ્રેન્ડ્સ, અને રેની સિઝનમાં વરસાદના લીધે પણ ઠંડું વાતાવરણ હોય છે, તો ત્યારે તમારા પેરેન્ટ્સ તમને પાણીમાં રમવાની ના પાડતા હશે, હા ને? તો ત્યારે શું થાય છે કે આપણે બીમારીને બોલાવીએ છીએ તેના જેવું થાય છે. અને સેકન્ડ, જ્યારે ડર્ટી વોટર, જ્યારે ગંદુ પાણી હોય, તેમાં પણ તમારા પેરેન્ટ્સ તમને રમવા નથી દેતા, કારણ કે તેમાં પણ બીમાર પડાય છે. ઓકે, તો આવા ક્વેશ્ચન પૂછાશે. પછી એવું પૂછાય કે તમે તમારી આસપાસમાં પાણીનો વેસ્ટેજ થતો જોયો છે? તો ક્યાં તમે જોયા હશે? તો ફ્રેન્ડ્સ, તમે જોયું હશે કે ઘણી જગ્યાએ ટેન્કમાં જ્યારે પાણી ભરાઈ જાય છે, ઓવરફ્લો થવા માંડે છે. તમે જોયા હશે તમારી આજુબાજુ જ્યારે હાઉસની ઉપર જે ટેન્કર હશે પાણીના, તે ઘણીવાર ઓવરફ્લો થઈ જાય છે. તો તેના કારણે ઘણા લોકો શું કરે છે, લેટથી પોતાની મોટરની સ્વિચને બંધ કરે છે, પણ ત્યાં સુધીમાં પાણીનો ખૂબ જ વેસ્ટેજ થઈ ગયેલો હોય છે. ઓકે, તો તમે પણ જોયું હશે. તો ફ્રેન્ડ્સ, આવા બધા પણ ક્વેશ્ચન તમને પૂછાશે, પીડીએફમાં ટીચર પૂછશે. ઓકે, તો ધ્યાનથી સાંભળી લેજો. પછી તમને એવું પૂછાય કે વોટર પાર્કમાં રમવા માટે ખૂબ જ પાણી હતું, સાંભળજો, પરંતુ નજીકના વિલેજના પીપલને પીવાનું પાણી પણ મળતું નથી. તો તેના વિશે વિચારો અને ડિસ્કસ કરવાનું છે. તો ફ્રેન્ડ્સ, આપણે લેસનમાં જોયું કે વોટર પાર્કમાં આટલું બધું પાણી ખાલી રમવા અને એન્જોય માટે જ હતું, અને જ્યારે નજીકના વિલેજમાં લોકો પાસે પીવા માટે એક બૂંદ પાણી ન હતું, તો આટલું બધું ઊંચ નીચ કેમ? તો તમે તમારા પેરેન્ટ્સને પૂછજો કે કોઈવાર તમને તમારા પેરેન્ટ્સ કોઈવાર તમને વોટર પાર્કમાં રમવા માટે લઈ ગયા હશે, તો એક એક જણની ટિકિટ 1000ની પણ ઉપર હોય છે ફ્રેન્ડ્સ. તમને ખબર પણ નહીં હશે તમારા પેરેન્ટ્સ તે પણ તમારા માટે ખર્ચે છે. તો વોટર પાર્કમાં પ્રાઇવેટ કંપની બનાવે છે, જે વોટર પાર્ક હોય છે તે એક પ્રાઇવેટ કંપની તેને બનાવે છે. તો એ શેના માટે બનાવે છે? તેઓ ઘણા બધા પૈસા બનાવવા માટે, અને તે પૈસા તે ટિકિટના રૂપમાં તે પે કરીએ છીએ આપણે. તો વિલેજના લોકોને પીવાના પાણી આપવા માટે જિમ્મેદારી પણ ગવર્મેન્ટની હોય છે ફ્રેન્ડ્સ, ને ગવર્મેન્ટ ઓલવેઝ આ વસ્તુનું ધ્યાન તો આપે છે, પણ દરેકને પીવાનું પાણી એકદમ ક્લીન, ચોખ્ખું મળી રહે એવું હોતું નથી. પણ કોઈકવાર વોટર સપ્લાયમાં કોઈક પ્રોબ્લેમ આવી જાય છે. આપણે જોયું હશે કે ઘણીવાર શું થાય છે, બે પાણી, ગટરનું પાણી અને જે ચોખ્ખું પાણીમાં તે મિક્સ થઈ જાય છે, તેના કારણે પાઇપલાઇનના લીધે, પાઇપલાઇનમાં કોઈ લીકેજ હોય તેના કારણે પાણીનું મિક્સ થઈ જાય છે, જેથી ગંદું પાણી આવવા માંડે છે. ફ્રેન્ડ્સ, આ રીતે વિલેજના લોકોને પીવાનું પાણી મળતું નથી. જો તમે વોટર પાર્કમાં જાઓ છો તો ત્યાં પાણી ક્યાંથી આવે છે?
તો ફ્રેન્ડ્સ, જ્યારે વોટર પાર્કમાં જે પાણી આવે છે તે પાઇપલાઇન હોય છે, તે પાઇપલાઇનમાંથી તેને પાણીને સપ્લાય કરે છે. આ રીતે ત્યાં પાણી આવે છે.